बीपर जो वावाझोडुं आवीने जतुं रह्युं, परंतु आ वावाझोडाए खेडूतोना हाल बेहाल करी नाख्या छे। आ दृश्य जुवो, बनासकांठा डिस्साना पेचडाल गामना खेतरमां केडसमा पाणी भराई गया छे। वरसाद बंद थयाने 6 दिवस थया, परंतु हजी पण खेतरमांथी पाणी नथी ओसर्या। खेतरमां पाणी भरायेला होवाथी खेडूतोना पाक नष्ट थई गया छे। खेतर बेटमां फेरवाई गया होवाथी खेडूतो खेतरमां नवुं वावेतर करी शके तेम नथी। ખેતરોમાં જવાના રસ્તાઓ પર પાણી ભરેલું હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી ખેડૂતોના પશુપાલનના વ્યવસાય ઉપર ભારે અસર થઈ છે। ખેડૂતો દૂધ ભરાવવા ડેરી ઉપર નથી જઈ શકતા, જેથી ખેડૂતો તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી રહ્યા છે। ખેડૂતોના ખેતરો સુધી પહોંચવા માટે G24 કલાકની ટીમને ટ્રેક્ટર મંગાવવાની ફરજ પડી અને ટ્રેક્ટર ઉપર બેસીને ખેતરના રસ્તે જવું પડ્યું। આ દરમિયાન ખેતરમાં પાણી સિવાય કશું દેખાતું નથી। लाचार खेडूतो पोताना खेतर मां गळा डूब पाणी मां उभा रहेवा जोवा मळ्या। અત્યારે હું કોઈ દરિયા કે કોઈ તળાવની અંદર નથી ઉભો, પરંતુ ડીસા તાલુકાના પેસડાલ ગામના જે ખેતરો છે તે ખેતરોની અંદર ઉભો છું ને। આપ જોઈ રહ્યા છો કે આ ખેતરોની અંદર 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, એટલે આપ સમજી શકો છો કે આ ખેતરોની અંદર જે પાકનું વાવેતર કર્યું હતું તે પાકની હાલત કેવી થઈ હશે। મહત્વની વાત એ છે કે જે રીતે બિપરજોય વાવાઝોડું આવ્યું અને ચાલુ ગયું, પરંતુ તબાહીના દ્રશ્યો છે તે હવે સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પેસડાલ ગામના ખેડૂતોના તમામ જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોની અંદર 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ખેતરોમાં જવાના તમામ માર્ગો છે તે માર્ગોની અંદર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં જઈ શકતા નથી। ખેતરની શું પરિસ્થિતિ છે તેનો તાગ પણ મેળવી નથી શકતા। આપણી સાથે પેસડાલ ગામના કેટલાક ખેડૂતો છે, તે ખેડૂતો પાણીની અંદર પોતાના ખેતરમાં ઉભા છે, તેમની હાલત ખૂબ જ દયનીય છે। ખેડૂતો સાથે સીધી વાત કરીશું। ગામના સરપંચ છે, શું કહેશો? ભારે વરસાદ આવ્યો, ખેડૂતો પાયમાલ થઈ ગયા, ખેતરો બેટમાં ફેરવાય, કેટલું પાણી ભરાયું? આ પાણી અત્યારે છે 5 થી 6 ફૂટ પાણી છે અંદર, જે જવાનો જે રસ્તો છે આજે પણ 4-6 દિવસ થઈ ગયા વરસાદને આવ્યા ને, પણ રસ્તો બંધ છે। ખેડૂતોને ખેતરમાંથી જે પશુપાલનનું દૂધ લઈને આવવું પડે તે ધંધા રોજગાર પણ બંધ છે। દૂધ પોતાના ઘેરે જ રાખી દે, પાણીમાં પણ વેડફી કાઢી રહી, ડેરીએ દૂધ ભરાતો નથી। એ ખેડૂતોનો રોકડીયો પાક હતો કે પશુપાલનનો રોકડીયો ધંધો હતો। અત્યારે ખેડૂતોને આ પાણીનો ખૂબ સામનો કરવો પડે છે। આજે 6 દિવસ થઈ જાય, નહીં તો 10 ફૂટ ઉપર પાણી હતું, આજે 6 દિવસ થયા એટલે પાણીનો વિસરાયા છે। હા, એના કારણે ખેડૂતો આજે ખૂબ તકલીફમાં છે। તેમને જો દવાખાને જવું હોય તો દવાખાના પ્રશ્ન જો એકબીજાને ટેકો જ લઈ અને હાથ ઉપર ખેંચીને લાવવામાં આવે છે। પાક તો નષ્ટ થઈ ગયા છે, પરંતુ જે પશુપાલનનો વ્યવસાય છે તેના પર પણ અસર પડી છે, કારણ કે જે ખેતરોનો જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે, તેના કારણે ખેડૂતો છે તે દૂધ લઈને દૂધ મંડળી ભરાવી નથી શકતા, જેના કારણે દૂધ પણ તેમને ઢોળી દેવું પડે છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાલત કેવી છે, હું પણ આ ચાલી શકતો નથી। શું કહેશો, કેવા પ્રકારનો વરસાદ પડ્યો, કેટલી તબાહી? અમારે વરસાદ તો એવો પડ્યો છે ને કોઈ અને પાર વગર, એટલો વરસાદ પડ્યો કે અમે એટલા તકલીફમાં છીએ કે હાલ દૂધ અમારે ભરાવવું હોય તો અમારે દૂધ ભરાવવાની પણ અમારી સત્તા નથી જવાની, એટલો રસ્તામાં ખાડા પડ્યા છે, પણ ઢોરને ચારવા સારું ચારો નથી, ચારસું પછી છે અમારે જે રાખ્યું જ નથી કોઈ, અમે એક એક વીઘા ઉપર જમીન ઉપર બેઠા હતા, બધો પાક હતો તો નિષ્ફળ થઈ ગયો છે, એટલે વરસાદ તો ખૂબ પડ્યો છે, નુકસાની ખૂબ જોયું અમને। અમે ગમે તે ધારાસભ્ય હોય કે ગમે તે સરકાર છે કે ગમે તે, અમારો પાણીનો નિકાલ કરી આલે, બીજું અમારે કશું જોઈતું નથી, ખાલી પાણીનો નિકાલ જોઈએ છે। બીમાર હોય તો દવાખાને કોને જઈ જાય છે જવું, બીમાર થઈએ તો દવાખાને કોઈ કેવી રીતે લઈને જવું, રસ્તો છે નહીં, કોઈ પશુને બીમાર થાય તો કોઈ ડોક્ટર આવતા નથી, એટલે અમે બહુ તકલીફમાં છીએ। સરકારશ્રીને કહીએ છીએ કે અમને પાણીનો વ્યવસ્થા કરી આલે, બીજું અમારે કશું જોઈતું નથી। કયા કયા પાકો છે તે વાવ્યા હતા? નષ્ટ થઈ ગયા, મગફળી સાહેબ વાવી હતી, કપાસ વાવ્યો હતો, અને બાજરી જે ઉનાળુ હતી એ તો ગઈ, પણ જે હાલ તાજો વાવ્યો હતો મગફળી ને કપાસ એ પણ ડૂબી ગયો, ખેતર નજારું જ નથી સાહેબ, ખેતરમાં 8 ફૂટ પાણી છે કે તમને પાક દેખાડે, અમે રહેવા માટે ખાલી જગ્યા એટલી જ છે, દૂધ વધવાનું ઢોરને જગ્યા નથી, પશુ તો ઘાસ તો ચેતી લાવે, ઘાસે તોડાઈ ગયું હોય, એટલે બહુ તકલીફમાં અમે તો કહ્યું કે અમારે પાણીનો આ છે ને એક મકા ગાઢી આલે ગમે તે જગ્યાએ અમને સરકારશ્રી, અને કે અમારે બીજું કોઈ જોઈતું નથી, ખાલી પાણીનો નિકાલ કરી આલે સાહેબ। ખેડૂતોની વ્યથા છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે, કારણ કે તમામ ખેતરો છે તે જળમગ્ન બની ગયા છે, પશુપાલનનો વ્યવસાય પણ પાણી ભાગ્યો છે, અને પશુઓ માટે ખવડાવવા માટે ઘાસ પણ નથી। કાકા, કયા કયા પાકનું વાવેતર કર્યું હતું અને શું હાલત થઈ તમારા પાકની? સાહેબ વાવેતર તો મગફળીનું કર્યું હતું, કપાસનું કર્યું હતું,
बीजू हवे अमारे वावेतर तो कर्यु तो ई बगड्यु, बीजू कोई सरकार श्री तरफ थी अमन तो कोई देखवा के भाळवा आयु नथी। आ तमे जी टीवी तरफ थी आया अमे तमने धन्यवाद छे, अन तमे कोक सरकार ने बताव दो। अमारो मेन प्रॉब्लम छे आ पाणी छे ई 70 एकर में पाणी छे, पाकू 70 एकर में 5-5 फूट पाणी छे। आ पाणी हाल थी वरसाद ना आवे तो 12 महिना सुधी ખેતર સુકાય નહીં, રાયડાનું વાવેતર પણ નહીં થતું। હવે મેઇન તો અમારો રસ્તો બનશે, અમે 12 કુટુંબ છો અહીંયા, મેઇન અમારો રસ્તો બનશે, અવર જવર થતી નથી। જો સરકાર શ્રીને તમે કોઈ બતાવો અને કોઈ થાય તો અહીંથી 800 મીટર ખાલી ગૌચર છે, ગૌચરની અંદર તળાવ છે અને એમાં અમને પાઇપલાઈન બીજીને કોઈ સગવડ કરી આલો તો એ થાય એવું છે, ગૌચર જ છે, કોઈ નામ જાવું નથી। ગૌચરમાં તળાવ છે મોટું, અમે સરકાર કહે કે અમારે તળાવ ભરવા છે તો અમને તળાવમાં પાઇપલાઈન કાઢી આલે, બીજો અમારો કોઈ રસ્તો અમને નથી। અને હવે અમારો જે કુદરતી બગડ્યું તો કુદરત આપશે, પણ અમારી અવર જવર બંધ થઈ ગઈ છે પહેલી તો, મોદા હાજો 12 કુટુંબ જાવું ક્યાં, એ તકલીફ મોટી છે। 70 એકર થી વધુ જમીન ની અંદર પાણી ભરાયા છે, પાક તો નિષ્ફળ ગયો છે, પરંતુ હવે આવનાર જે વાવેતર છે તે પણ ખેડૂતો કરી શકે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે આ જે પાણી છે તે પાણી અહીંથી નીકળે તેવું લાગી નથી રહ્યું, કોઈ સરકારી તંત્ર આવી નથી, કોઈ વહીવટી તંત્ર આવી નથી, કોઈ ધારાસભ્ય પણ અહીંયા પૂછવા આવ્યા નથી કઈ રીતે પાણી નીકાળવું તે માટે। હવે ખેડૂતો જાતે જ કહી રહ્યા છે કે આ ઉપાય કરો તો પાણી નીકળાય, અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, વરસાદ ફૂલ આવ્યો, તમામ પાક નિષ્ફળ થયું, કેવી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ છે બહુ ખરાબ છે અમારી પરિસ્થિતિ। મારો બોર ત્યો પેલો આવેલો કેમેરામેન ને કહું કે પેલો 1 કિલોમીટર છે દૂર, બરોબર બાજરી હતી પેલે ખૂણે પડી, સાહેબ દેખી લો બધી ઢગલો થઈ ગયો છે, કઈ રહ્યું નહીં પાણી। રસ્તો પેલો મહત્વ અમારે રસ્તો, પશુપાલન નો અમારે વ્યવસાય છે, દૂધ ક્યાં ભરાવું, દૂધ અમે પાણીમાં રેડે છીએ, કેમ કે દૂધ અમારાથી ઉપડે ને પાણી 10-10 ફૂટ માં કેવી રીતે આવું, મગફળીના 17 કટા વાવેતર કર્યું, રચકો પણ 4 વીઘાનું પાક તૈયાર હતો એ છતાં પણ જતો રહ્યો। બીજું સરકારને અમારા ધારાસભ્યોને ગામમાં ધારાસભ્ય આવે છે, ધારાસભ્ય મંદિરમાં ફોટો પડાઈને જતા રહે છે, અમારી કોઈ મુલાકાત લેતા નહીં। અમારો દિયોદર વિધાનસભા આવ્યો છે, બરોબર અમે ધારાસભ્ય અને કેશાજી સાહેબને ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારું કંઈક સાંભળે, અમારી પાણીની નિકાળની કોઈક વ્યવસ્થા કરી આપે। બીજી ધન્યવાદ મીડિયા જેનું અમારા સુધી પહોંચ્યું, અમારા ખેડૂતનું દર્દ સુન્યું, અને સાહેબ બીજું આગળ સરકાર હવે જે કરે એ ખરું, અમારાથી ખેડૂતથી કંઈ થાય એમ નથી। જગતનો તાજ છે તેને મહા મહેનત કરી હતી, અનેક ખર્ચ કરીને પોતાના ખેતરની અંદર વાવેતર કર્યું હતું ને આ વાવેતર સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે, પરંતુ ખેડૂતને હવે એ ચિંતા છે કે આવનાર સમયમાં જે ફરીથી વાવેતર કરવાનું તે કેવી રીતે કરશે, કારણ કે પાણી છે તે ઓસરણ થતી, સતત 5 દિવસથી પાણી ભરાયેલા રહ્યા છે, આ પાક તો ગયો, હવે ફરીથી નવો પાક વાવવા માટે આપ શું કહી રહ્યા છો? શું વાવરાય એમ જ નહીં છે પાક, શેમ વાવવા, હવે 7 ફૂટ પાણી તો જવાનું નથી, અમે ચોમાસું હજી બાકી આખું પડ્યું, 4 મહિના તો બાકી પડ્યા ચોમાસાના, એનું કેટલું પાણી આવે એ તો ખબર જ નથી, અમારે પાક ધીરણ ભરવું હોય ને તો અમારી શક્તિ નથી, અબધો છે એનો ભરવો, ખાવાની કોઈ મજબૂરી તો ઉપર વાળો હાલ્યા કરે છે, પણ બીજું કે અમારે કોકને પૈસા 2 રૂપિયા હાલવા હોય ને તો અમારી સત્તા નથી હાલવાની, ક્યાંથી પેદા કરે, શિયાળાનું નથી વાવવાનું, વહરાળે નથી વાવવાનું, અને ઉનાળા સુધી વાવવાનું, ઉનાળે બાજરી પાણી નથી, બરોબર બોરમાં પાણી નથી, ઉનાળા સુધી શું કરવાનું? હવે અમારે તો આટલું જ છે કે સરકારશ્રીને અમારે બીજું કઈ જોઈતું નથી, અમે તો 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ, અમારે તો પાણીનો નિકાલ કરી હાલે, ગમે તે કરે સર, શંકરભાઈ ઉધી વાતા પોકાડો તો જ થશે, કેશાજી તો કોઈ સાંભળવાના નથી અમારા। ખેડૂતનું દર્દ છે તે ઝલકી રહ્યું છે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો, પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે ખેતરોમાં ભરાય, તમામ જે ગામના ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક છે તે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે, ખેડૂત દેવાદાર તો થઈ ગયા છે, પરંતુ ખેડૂતને હવે ચિંતા છે કે આવનાર જે વાવેતર છે તે કેવી રીતે કરશે, તેને લઈને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે કોઈપણ હિસાબે તાત્કાલિક છે તે પાણીનો નિકાલ કરવામાં આવે, જેના કારણે આ ખેડૂતોના ખેતરમાંથી પાણી નીકળી શકે અને ફરીથી ખેડૂત છે તે પોતાના ખેતરની અંદર પાકનું છે વાવેતર કરી શકે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। બિપરજોય વાવાઝોડું આવ્યું અને ચાલ્યું ગયું, પરંતુ તેના ભયાનક દ્રશ્યો છે તે છોડતું ગયું છે। અત્યારે અમે ડીસા તાલુકાના પેસડાલ ગામે છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ પેસડાલ ગામના જે ખેતરોમાં જવાનો રસ્તો છે અને જે રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ચૂક્યો છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ તમામ જે ગામો હતા તે ગામોના રસ્તા તો તૂટ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેતરોના જવા રસ્તા હતા તે પણ દરિયામાં ફેરવાયા છે। આપ જોઈ રહ્યા છો કે આ
જે મુખ્ય રસ્તો છે જમીનથી ખૂબ જ અદ્ધર રસ્તો છે, તે રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે, જેના કારણે જે ખેડૂતો છે તે પોતાના ખેતરની અંદર જઈ શકતા નથી. ખેડૂતોના ખેતરમાં જે મહામૂલો પાક હતો તે તો પાણીના કારણે નષ્ટ થઈ ચૂક્યો છે, પરંતુ પોતાના ખેતરની શું હાલત છે તે હાલત જોવા માટે પણ ખેડૂતો છે તે જઈ શકતા નથી. 5 દિવસ થઈ ગયા વરસાદના વિરામના, પરંતુ હજુ સુધી આ પાણી છે તે પાણી ઓસર્યા નથી, જેના કારણે પેસડાલ ગામના મોટાભાગના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. ખેડૂતોએ ખર્ચો કર્યો હતો, મોંઘા ભાવનું બિયારણ લાવ્યું હતું, ખેડાઈ આપી હતી અને પોતાના ખેતરમાં મહેનત કરીને પાક છે તે વાવ્યો હતો, પરંતુ જે રીતે કમોસમી વરસાદ વાવાઝોડાને લઈને પડ્યો અને તમામ જે પાક છે તે પાક તો નષ્ટ થઈ ચૂક્યો છે, પરંતુ હવે ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે પોતાના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે અને પોતાના ખેતરમાં જઈ શકતા નથી કે ખેતરની હાલત શું છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.